नमस्कार, हूँ शिल्पा, तमारू स्वागत करू छू। मित्रों, आजना आ वीडियो मा हूँ तमने जणावीश एक दीकरी तेनी माता ना मौत नो बदलो केवी रीते ले छे। तेनी माता तेना पिता ना त्रास थी मौत ने वालू करे छे अने त्यार पछी ते दीकरी तेना पिता साथे जे करे छे ते जाणी ने तमे पण कहेशो के भगवान दीकरी आपे ने तो आवी आपे। तो वीडियो ने अंत सुधी जोता रहेजो અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજના આ વિડિયોને। સબનમ એક સુંદર છોકરી, ગોરવાન, હરણી જેવી આંખો, લાંબુ નાક, આકર્ષક શરીર, વાંકડિયા વાળ અને રમતિયાળ સ્વભાવ, ચહેરા પર મુસ્કાનને શરારત, ગામની સુંદર છોકરીઓમાં પ્રથમ આવે એવી, કુટુંબમાં બધા કરતા નાની અને બધાની લાડકી હતી। થોડી વણરાગી પણ ખરી, દસમું પાસ ન થઈને મા બાપને ઉતાવળ પડી અને હાથ પીળા કરાવવાની, કેમ કે દીકરી એટલે શાપનો ભારો, દીકરી તો પારકી થાપણ કહેવાય। આપણી ફિલ્મોની અસર સમાજ પર પડે છે કે સમાજનું પ્રતિબિંબ ફિલ્મોમાં પડે। છેલ્લા થોડા વર્ષોથી સમાજ થોડો થોડો ભલે બદલાયો હોય, બાકી આજથી 25 વર્ષ પહેલાં છોકરીને જલ્દી પરણાવી દેવાની પ્રથા તો હતી જ, હજુ આજે પણ કોઈ ખાસ ફેર પડ્યો નથી। શહેરોમાં પડ્યો હશે, બાકી ગામડાના લોકો તો હજુ પણ એવું જ વિચારે છે કે છોકરી સાસરે જાય તો ગંગા નાયા। હા, તો આપણે વાત કરતા હતા સબનમની। દસમું પાસ થતાં જ મા બાપે એક કુંવર જોઈ લગ્ન કરાવી દીધા, કોઢ ભરી કન્યા સાસરે સીધાવી, મા બાપને હાશ થઈ ગઈ। પહેલું વર્ષ બહુ સારું ગયું, વર્ષમાં તો એક છોકરીની મા પણ બની ગઈ, બીજા વર્ષે ના બનવાનું બન્યું। સબનમને ખબર પડી કે એનો પતિ એક ખૂબ નીચું ચારિત્ર ધરાવતી સ્ત્રી સાથે લપટેલો છે, એમ છતાં એને ઝઘડો ના કર્યો, પાકી ખાતરી કરી ને પછી પહેલા કરતા વધુ પ્રેમ આપવાનું શરૂ કર્યું, પણ પથ્થર પર પાણી, કોઈ ફેર ના પડ્યો। તો અંતે હારીને સાસુ સસરાને વાત કરી, પણ એ લોકો હાથ ઊંચા કરી ગયા, અંતે ના થવાનું થયું, ના છૂટકે છૂટા છેડા લેવા પડ્યા। સબનમ બિચારી નાની છોકરીને લઈ અને પિયર પાછી આવી, સ્માર્ટ હતી, હોશિયાર હતી, કોમ્પ્યુટર શીખીને કોમ્પ્યુટર ટીચર બની। દીકરી મોટી થવા લાગી, એને સ્કૂલમાં દાખલ કરી, કોમ્પ્યુટર ટીચરની નોકરી છોડી એક હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ બની। આ બાજુ એના મા બાપની ઉંમર થવા લાગી, ઘડપણ આવ્યું, ફરી પાછા ઝૂનવાણી વિચારોના મા બાપને ચિંતા થઈ કે અમારી આંખો બંધ થઈ જશે, પછી આ છોકરીનું શું, ભાઈ ભાભી સાથે કેવી રીતે આખી જિંદગી વિતાવશે, આ શંકા એના મનની ઉપજ હતી। આમ છતાં એને સમર્થન આપનાર ઘણા મળ્યા, બધાએ દબાણ આપી બીજા લગ્ન માટે તૈયાર કરી, મોટી ઉંમરના અતિશય ધાર્મિક બીજવર સાથે પરણાવી, બંને વચ્ચે કોઈ મેળ નહીં, વળી બીજો પતિ પહેલા લગ્નથી થયેલ પુત્રીને અપનાવવા રાજી થયેલો, પરંતુ લગ્ન પછી એને પુત્રી આંખમાં કાણાની જેમ ખૂંચે, પછી સંબંધ ટકે ફરી ના થવાનું થયું ને થયા છૂટા છેડા। નાસી પાસ થયેલ સબનમ ફરી પિયર પાછી ફરી, ઘરમાં આમ તો બધાને વાલી હતી, કોઈને ભારે પડતી નહોતી, મા બાપની ઈચ્છા ફક્ત એવી કે દીકરીનું ઘર વસી જાય, આ વાત સબનમ પણ સમજતી હતી। આ બાજુ પ્રથમ લગ્નથી થયેલી છોકરી મોટી થઈ એના સગા બાપને હવે દીકરી યાદ આવવા લાગી હતી, આટલા વર્ષોમાં દીકરીનું મુખ ના જોવા પામેલો બાપ દીકરીને મળવા તરસતો હતો, દીકરી કઈ સ્કૂલમાં ભણે છે એની જાણી અને એ સ્કૂલ પર પહોંચી ગયો ને દીકરીનું સુંદર મુખ જોઈ અને રડી પડ્યો। પછી તો થોડા થોડા દિવસના અંતરે દીકરીને સ્કૂલ પર મળવા આવવા લાગ્યો। આ બાબતની જાણ સબનમને દીકરી થકી થઈ, બાપ દીકરીના સંબંધ વચ્ચે આડી ના આવી, એને એમ લાગ્યું કે સમયની સાથે કદાચ હૃદય પરિવર્તન થયું લાગે છે, કદાચ સુધરી પણ ગયો હોય। એકવાર છોકરીને સ્કૂલે લેવા ગઈ તો ત્યાં પહેલા પતિ જોડે મુલાકાત થઈ, પછી વધુ મુલાકાતો થઈને ભોળી છોકરી પતિની ભોલામણી વાતોથી ને વધુ તો પુત્રીને બાપ મળે એ ખાતર ફરી લગ્ન કરવા તૈયાર થઈ। આ વખતે મા બાપ, બહેનો, ભાઈ બંધુ, સગાવાલા સૌએ ના પાડી હતી, ચેતવી પણ ખરી, પરંતુ એ ના માની, આમ ત્રીજી વાર લગ્ન થયા। શરત કરેલી કે બીજા ગામમાં રહેશું, તમારા પૈતૃક ગામમાં નહીં રહીએ। છોકરાના મા બાપ પણ રાજી કે ભલે દૂર રહે પણ એ લોકોનું ઘર તો વસે ને, આપણે હવે કેટલા વર્ષના મહેમાન,
ફરી પાછું એકાદ વર્ષ સારું ગયું, પણ એક રાત્રે ફોન પર એક મેસેજ આવ્યાની રિંગ સાંભળી. સબનમે નિર્દોષ ભાવે મોબાઈલ ઉઠાવ્યો ને મેસેજ જોયો તો એના માથે વીજળી પડી. જે પ્રકરણને એ પૂરું થઈ ગયેલું માનતી હતી એ પ્રકરણ તો દૂર રહે પણ પૂર જોશમાં ચાલતું હતું. પતિદેવે ગુસ્સામાં એક તમાચો લગાવી દીધો ને ચોખ્ખું સંભળાવી દીધું કે મને છોડીને આટલા વર્ષ ભાગી ગઈ હતી તો મને કોણે સાચવ્યો? તું જેને શેતાન ગણે છે તેણે જ ને, માટે એ તો રહેશે જ. તારે રહેવું હોય તો ચૂપચાપ રહે, તને તો હું ફરીથી મારી દીકરી ખાતર લાવ્યો છું. એ રાત સબનમ માટે કયામતની રાત સમાન ગુજરી. એ રાત્રે સબનમને ઊંઘ ના આવી. સવારે પતિ દેવ તો કંઈ બન્યું ના હોય એમ કામ ધંધે ચાલ્યા ગયા, પણ જિંદગીભર દુઃખોને હસતા મોઢે સહન કરી દુઃખો સાથે લડતી રહેલી સબનમ આજે હારી ગઈ ને ના કરવાનું કરી બેઠી. પતિના ગયા બાદ દરવાજો બંધ કરી પોતાની દીકરીની હાજરીમાં જ એણે જીવન ટૂંકાવી દીધું. પોતાના દુઃખદ જીવનનું પ્રકરણ પોતાના સ્વહસ્તે પૂર્ણ કરી ગઈ અને સાથે સાથે એક કાગળ પણ મૂકી ગઈ હતી. એમાં જે લખ્યું હતું તે વાંચીને તેની દીકરી જોધાર આંસુએ રડવા લાગી અને એને મનોમન નક્કી કર્યું કે હું મારી માતાને ન્યાય અપાવીશ. તેણે તે કાગળને પોતાની પાસે જ રાખી લીધો. આ વાત વિશે તેણે ક્યારેય તેના પિતા સાથે વાત ના કરી. થોડા દિવસ બધા શોકમાં વિતાવ્યા, પછી તો રાબેતા મુજબ જેમ જીવતા એમ જ જીવવા લાગ્યા. આ બાજુ તે દીકરી હવે કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તે તેના લક્ષ્ય તરફ આગળ વધી રહી હતી. તે વકીલનો અભ્યાસ કરી રહી હતી. આ બાજુ તેના પિતા પણ ખુશ હતા કે તેની દીકરી સારું ભણે છે, પણ એને ખબર નહોતી કે આ દીકરી આગળ જતા તેની સાથે શું કરવાની છે. પણ તેના બાપે હદ તો ત્યારે વટાવી કે તે બીજી સ્ત્રીને તેના ઘરે લઈને આવ્યો, તેની સાથે રહેવા લાગ્યો. દીકરીએ તેના પિતાને સમજાવ્યા કે તમે તેને ઘરે ના લાવો, તમારે ઘર બહાર જે સંબંધ રાખવા હોય તે રાખો, પણ તે આ વાત ના માન્યો અને તેણે તેને હવે તો પોતાની પત્નીનો દરજ્જો આપી તેને સાથે રાખવા લાગ્યો. આ બાજુ તે દીકરી જ્યારે પણ તેનું મોઢું જોવે છે તો તેને તેની માતા યાદ આવે છે. તેની માતાના મરવા પાછળ આ બે વ્યક્તિ જવાબદાર હતી અને હવે તેણે નક્કી કર્યું કે ખાલી તેના પિતાને એકને જ નહીં પણ ચુડેલને પણ સજા અપાવશે અને પોતાની માતાનું એ ઋણ ચૂકવશે. સમયને છતાં ક્યાં વાર લાગે છે. તે દીકરીએ પોતાનું ભણવાનું પૂર્ણ કર્યું અને હવે તે શહેરના એક મોટા વકીલને ત્યાં ટ્રેનિંગ માટે જોડાય છે. તેણે ત્યાં જ સંપૂર્ણ તૈયારી કરી લીધી. અત્યાર સુધી જે કંઈ જ્ઞાન લીધું હતું તે અને બીજી બાજુ તેને કેવા પ્રકારની મુશ્કેલી સામે આવી શકે તે બધું જ જાણી લીધું હતું. આ બાજુ તે કામ પણ એટલી લગનથી કરતી હતી કે તેના સાહેબની માનીતી બની ગઈ. હવે તેણે તેમને પણ આ વાત જણાવી અને તે પણ હવે તેમની સાથે જોડાઈ ગયા અને કહ્યું, બેટા હવે હું તારી સાથે છું, ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, હું તારી માતાને ન્યાય અપાવવામાં તારી મદદ કરીશ. બેટા પોલીસ સ્ટેશનમાં જઈને તું કેસ કર. આ બાજુ હવે તેનામાં કંઈક અલગ જ જોશ હતો. તેણે તેના પિતાને પેલી બાઈ વિરુદ્ધ કેસ નોંધાવ્યો અને આ બાજુ પોલીસ તે બંનેને પકડીને પોલીસ સ્ટેશન લાવે છે. ત્યાં આવીને જે દ્રશ્ય જોવે છે તે જોઈને તેનો બાપ અવાચક બની ગયો. તેના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે બેટા તે મારા પર કેસ કર્યો. ત્યારે તે દીકરીએ તેના બાપને જે જવાબ આપ્યો છે તે સાંભળીને તેના બાપને અહેસાસ થયો કે તેણે શું કર્યું છે. તે દીકરી બોલે છે કે ઓય ઠરકી, હું તારી દીકરી છું પણ સાથે સાથે હું મારી માતાની દીકરી પહેલા છું. જ્યારે તેને તરછોડી ત્યારે તે જ મારી સાથે હતી, એણે જ મને તેનું ધાવણ ધવડાવીને મોટી કરી છે, એણે જ મને હંમેશા પ્રેરણા આપી છે અને એણે ફક્ત ને ફક્ત મારા માટે થઈને પોતાના પરિવાર સાથે ઝઘડો કર્યો અને તારા મનાવવા પછી તે તારા ઘરે આવી, પણ તેને શું આપ્યું? યાદ રાખજે કે તે જે ભૂલ કરી છે ને એની સજા તારે ભોગવવી જ પડશે અને હું તને એવી સજા અપાવીશ કે તું જિંદગીમાં ક્યારેય વિચારી પણ નહીં શકે. આ બાજુ પોલીસ તેના પિતાને લોકઅપમાં નાખે છે. થોડા દિવસો પછી કોર્ટમાં દાખલ કરવામાં આવે છે. બંને પક્ષ તરફથી દલીલ કરવામાં આવે છે. આમ કરતા કરતા લગભગ 8 મહિના વીતી જાય છે અને હવે જે દિવસની રાહ હતી એ દિવસ આવે છે.
જજ ચુકાદો સંભળાવતા કહે છે કે પોતાની પત્ની હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવો એ તો ગુનો છે, પરંતુ તેના લીધે જો તમારી પત્નીને તમે હેરાન કરો છો, તેની સામે મારઝૂડ કરો છો અને તેને મજબૂર કરો છો મરવા માટે. અહીંયા આ કેસમાં સાફ સાફ છે કે સબનમના મરવા પાછળ તેનો પતિ અને તેની પ્રેમિકા જવાબદાર છે, માટે તે બંનેને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે. આ સાંભળતા સબનમની દીકરી સુહાનીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગે છે. એણે આકાશ તરફ જોયું અને તેની માતાને યાદ કરતા તેને ન્યાય અપાવ્યો છે તેવી અનુભૂતિ સાથે તે ચોધાર આંસુએ રડવા લાગે છે. તો મિત્રો, આ હતી આજની એક સામાજિક વાત. જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.